વલસાડા તાલુકાના ચલથાણ ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળામાં 72મા સ્વાતંત્ર્ય દિનની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના ચલથાણ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા 72મા સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો હતો અને ચલથાણ ગામમાં પોસ્ટ ઓફિસમાં સેવા બજાવતા બાલુભાઈ માહિયાવંશી, જેઓ 32 વર્ષથી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે, જેને 32 વર્ષ પછી નિવૃત્ત થતા ગ્રામજનો પ્રત્યે લાગણીથી અને શ્રેષ્ઠતાપૂર્વક ફરજ બજાવતા જોઈ ગ્રામ પંચાયત દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું અને આ ઉપરાંત પ્રાથમિક શાળામાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો, આજે શુભ પ્રસંગે 15મી ઓગસ્ટ એ શુભ પ્રસંગે ભાઈ શ્રી બાલુભાઈનું જે પંચાયત તરફથી અને ગામ લોકો તરફથી જે સન્માન રાખવામાં આવ્યું છે તેનો મને ઘણો આનંદ થયો છે. આ ગયા અઠવાડિયે વાત કરી મંદિરમાં, આટલું મોટું ગામ છે અને બાલુભાઈ જેવા 35 વર્ષ સુધી એક ઘડી સેવા આપી એક નાનામાં નાના બાળકોને પણ ઓળખી શકે કે કયું ઘર ક્યાં આવ્યું, કયા બોલવામાં આવ્યું, એ ડિટેલમાં માહિતી જાણી શકે. કોઈ પણ કોઈને પૂછવું હોય તો આપણે બાલુભાઈને કહીએ તો બાલુભાઈ ફટ દીકરીને બતાવી દે. હવે આવી સેવા જો આપી અને એની જો આપણે કદર નહીં કરીએ તો આપણે નુગરા કહેવાય. એટલે જે આ શુભ પ્રસંગે બાલુભાઈનું જે સન્માન કર્યું તે ભાઈઓ, ગામ લોકો અને પંચાયત બધી હું ખરેખર આનંદ અનુભવું છું. પોસ્ટમેન ચલથાણ ગામમાં પોસ્ટમેન તરીકે તમે કેટલા વર્ષ સુધી સેવા આપી? મેં અહીંયા 32 વર્ષ સુધી સેવા આપી. જે ચલથાણ ગામમાં કેટલીક જનતાનો 25,000 જેટલી વસ્તી છે. જ્યારે તમારે રિટાયર થયું અને તમે નિષ્ઠા અને કર્તવ્યમાં તમારું જે પાલન કરવામાં આવ્યું છે તે અંગે તમારું અભિવાદન કરવામાં આવ્યું છે અને એ બદલ તમે શું લાગણી વ્યક્ત કરવા માગશો? ચલથાણ ગ્રામ પંચાયત અને એમના ગ્રામજનો દ્વારા જે મારું અભિવાદન કરવામાં આવ્યું તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, જ્યારે આજે 15મી ઓગસ્ટના નિમિત્તે તમારા હાથથી તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે એ અંગે તમે શું કહેશો? 72મા સ્વતંત્ર દિનના પર્વે મારા ધ્વજન કરવાનો શું અવસર મળ્યો તે બદલ આપ ગ્રામજનોનો સૌનો આભાર માનું. આજનો દિવસ ભારત માટે શ્રેષ્ઠ દિવસ છે, એટલે કે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટના દિવસે સંપૂર્ણ પૂરા ભારતની અંદર 15મી ઓગસ્ટ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એનું કારણ છે આઝાદી. જ્યારે આઝાદીને લઈને ભારતની અંદર ઘણી બધી શાળાઓની અંદર ધ્વજવંદન કરીને આ પર્વ ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આપણે હાલ સુરત જિલ્લાના ચલથાણ ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર આપણે હાલ ઉપસ્થિત છીએ. ત્યારે મારી જોડે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે આ અંગે તેમની સાથે વાતચીત કરીશું. નમસ્કાર, મારું નામ જયેશ કુમાર જી પટેલ છે. હું ચલથાણ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવું છું. જી, આજરોજ જ્યારે પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદન કરીને 15મી ઓગસ્ટનું જે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ ચલથાણ પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 8માં 903 બાળકોએ આવ્યા હતા, તેમજ આજે વાલી મિટિંગ હોવાથી એમની સાથે વાલીઓ પણ આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરવા માટે આવેલા SMC સભ્યો, ગ્રામજનો અને ગામના વડીલો પણ આ પ્રસંગે ધામધૂમથી ઉજવણી કરવા માટે આજે એકઠા થયેલા અને આજે ખૂબ જ સરસ મજાની ઉજવણી કરી. આજરોજ 15મી ઓગસ્ટ ધ્વજવંદન અમારા ગામના જે છેલ્લા 35 વર્ષથી ચલથાણ ગામની અંદર પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે સેવા બજાવતા એવા બાલુભાઈ માયાવંશીએ જે આ ગામમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી અને ખૂબ જ ખંતથી કામ કરેલું, એમના દ્વારા એમની સેવાનિવૃત્તિ બાદ એમનું ધ્વજવંદન એમના હાથે કરવામાં આવ્યું. જનતાઓને એક જ સંદેશો આપવા માગું છું કે આજ જેમ 15મી ઓગસ્ટની ઉજવણીમાં ધામધૂમથી ઉજવણી કરી એ જ પ્રમાણે હળીમળીને આપણે જોડે રહીએ અને સ્વચ્છ ભારત
બનાવીએ.